नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय मोरबी आपनु हार्दिक स्वागत करे छे। धोरण त्रण विषय आसपास पाठ सोळ पाठ आपणे गया वीडियो में पूरो करी नाख्यो, पाठ्यपुस्तकमांथी कर्यो ने पूरो। तो हवे आजे आपणे शुरू करीशुं पाठ सोळनो एसएम। तो चालो बधा पोतपोतानो एसएम लई अने तैयार थई जाओ। बराबर, હું જે રીતે સમજાવું એ રીતે એસએમમાં ધ્યાન આપવાનું છે। મંથલી પરીક્ષા આવે જ છે, ઓ ધ્યાન રાખજો, તૈયારી કરવા માંડવાની છે। હં, તો ચાલો તૈયાર થઈ જાઓ। ચાલો તૈયાર થઈ ગયા ને। પાઠ સોળ, મારું ઘર। પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પેલું છે એમાં, અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે સાનો ઉપયોગ કરે છે। પગથિયા, દોરી, લાકડાની સીડી કે ટેબલ? તો શેનું આવશે? લાકડાની સીડી। હવે બીજો છે, પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? માટી, ગારો, ડાળીઓ કે પછી સિમેન્ટ, રેતી, લોખંડ, લીપણ, નળિયા કે વાંસ, પથ્થર, માટી કે લીપણ? શેમાંથી બને છે? પાકું મકાન, હો કાચું મકાન નહીં, ધ્યાન રાખજો બરાબર। શેમાંથી બને છે? સિમેન્ટ, રેતી અને લોખંડ। ત્રીજો વિકલ્પ છે, મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય છે? પોઈતળિયું, દિવાલ, છત કે ધાબું? સૌથી નીચે હોય એને શું કહેવાય? પોઈતળિયું। એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય? જો સમજો બરાબર, એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેવું મકાન શું કહેવાય? બંગલો, બહુમાળી મકાન, ભૂંગો કે ઈગલું? શું કહેવાય? બહુમાળી મકાન। પછી પાંચમું છે, કાચા મકાનની દિવાલો શાની બનેલી હોય છે? ઈંટો અને સિમેન્ટની, ડાળી પાંદડાની, વાંસના લાકડાની કે લીપણ માટીની? શેની હોય છે? કાચા મકાનની, લીપણ માટીની, માટીથી લીપીએ છે ને, છાણ અને માટીથી લીપીને બનાવે ને તે। છઠ્ઠો વિકલ્પ છે, ઈગલુ શું છે? જમ્મુ કાશ્મીરનું પીણું, એસ્કિમોનો દેશ, બરફનું ઘર કે સરોવર? ઈગલુ કોને કહેવાય છે? બરફનું ઘર। હવે પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ઈગલુ। કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે, ક્યાં નામનું બનાવે છે? ભૂંગો। જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ઢાળવાળી હોય છે, ખાલી જગ્યા ઢાળવાળી, બરાબર ને? જે મકાનનું ભોંયતળિયું અને દિવાલો માટી, લીપણ કે છાણની બનેલી હોય છે તેને ખાલી જગ્યા મકાન કહેવાય, કેવું મકાન કહેવાય? કાચું। વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે, શેના બનાવવામાં આવે છે? લાકડાના। પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। બહુમાળી ઇમારતોમાં 5થી વધુ માળ હોય છે, સાચું। શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે, સાચું કે ખોટું? ખોટું। શહેરોમાં કાચા મકાન વધારે ન હોય, શું હોય વધારે? બહુમાળી વધારે હોય ને। ત્યાર પછી છે, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે, સાચું। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહે છે, સાચું।
કાશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર ઇગ્લુમાં રહે છે. કાશ્મીરીઓ રહે છે બરફના ઘરમાં? નહીં, એટલા માટે આ વિધાન ખોટું. વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે. સાચું કે ખોટું? ખોટું. હવે ત્યાર પછીનો પેજ, બંધ બેસતા જોડકા રચો. બરફમાંથી બનાવેલું ઘર, કાશ્મીરનું પીણું, દાલ સરોવર, વધુ માળવાળું મકાન. હવે બહુ વિભાગમાં છે, બહુમાળી મકાન, બંગલો, કાહવા કે ઈગલુ અથવા શિકારા. હવે એના જવાબ જુઓ. બરફમાંથી બનાવેલું ઘર, તો એમાં શું આવે? ઈગલુ. કાશ્મીરનું પીણું શું છે? કાહવા. દાલ સરોવર ક્યાં આવેલું છે? શિકારા. વધુ માળવાળું મકાન કયું મકાન કહેવાય? બહુમાળી. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર સીડી કેમ લઈ લેવામાં આવતો હતો? તો કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે સીડી લઈ લેવામાં આવે. હાઉસબોટ એટલે શું? કે નાવડીમાં બનાવેલું ઘર એટલે હાઉસ બોટ. શહેરોમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? તો કે શહેરોમાં વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે, એટલા માટે બહુમાળી મકાનો બાંધવામાં આવે છે. એસ્કીમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? તો કે એસ્કીમોના બરફથી બનાવેલા ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? હાઉસબોટનું આપણે શીખ્યા ને, પાણીમાં તરતી હોય તે. તો જુઓ એનો જવાબ. હાઉસબોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. પાકું મકાન કોને કહેવાય? તો જુઓ, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને પાકું મકાન કહેવાય. હવે કાચું મકાન કોને કહેવાય? તો કે જે મકાનની દિવાલો અને છત વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા ભોંય તળિયું માટી, લીંપણ કે છાણનું બનેલું હોય, તેવા મકાનને કાચું મકાન કહેવાય. હવે જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલી પડે? તો કે જે લોકોને ઘર ન હોય તેમને ખુલ્લામાં રહેવું પડે છે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમણે ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ તેમની માલ મિલકતની, શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં. ન રાખી શકે ને, કારણ કે એ બધી વસ્તુઓ એ ક્યાં રાખે? એમની પાસે ઘર તો ન હોય તો પછી આ બધી વસ્તુઓ ક્યાં રાખવી? એવો એને એક સવાલ આવે ને. એટલા માટે ઘર તો બધાને જોઈએ જ, બરાબર? ઘર વગર ચાલે ન ચાલે. તમે પણ ઘરમાં રહો છો ને, ભણો છો, તમને આટલી બધી સુખ સગવડ મળે છે, તો તમારે એનો લાભ લેવાનો હોય, ગેરલાભ લેવાનો હોય નહીં. અત્યારે જુઓ, મમ્મી પપ્પા તમને મોબાઈલ આપે છે, હાથમાં આપે છે ને, શા માટે આપે છે? ભણવા માટે. શા માટે આપે છે? ભણવા માટે. તો તમારે એમાં ગેમ રમવા માંડાય નહીં. ભણવા માટે આપ્યો છે તો આપણે વિડીયો જોવાય, હોમવર્ક જોવાય અને પછી એ લેસન કરાય, બરાબર? જો હમણાં મંથલી પરીક્ષા પણ આવશે, પાછું સારા માર્ક્સ લઈને પાસ થવાનું છે ને તમારે. સરસ, તો મણજો તૈયારી કરવા. હો ચાલો, નમસ્તે.